ખેડામાંથી અલગ થયેલો જિલ્લો એટલે આણંદ. આણંદ કોને બનાવ્યો? તો બાપુએ. આપો નવદાન, આપણે સૂત્ર યાદ રાખ્યું છે ને, આપો નવદાન. તો આ ખેડામાંથી આણંદ અલગ થયું 1997માં. નોર્મલી નથી કહેતા કે ભાઈ ખેડાને આણંદ એટલે ચરોતર. નોર્મલી તમે જશો તો આવું કંઈક જોવા મળશે. એક નદી છે જેનું નામ છે સાબરમતી. કેવી નદી? સાબરમતી. સાબરમતીની એક સહાયક નદી છે જેનું નામ છે વાત્રક. અને વાત્રકની એક સહાયક નદી જેનું નામ છે સેઢી. અહીંયા એક જિલ્લો જોવા મળશે જેનું નામ છે ખેડા. અને અહીંયા એક જિલ્લો જોવા મળશે જેનું નામ છે આણંદ. અને એક અહીંયા નદી જોવા મળશે જેનું નામ છે મહી. આ મહી અને સેઢી વચ્ચે ખેડાને આણંદનો પટ્ટો જેને તમે કહો છો ચરોતર. એટલે ખેડાને આણંદ કોમન ચરોતર. પણ કેવું હોય તો કઈ કઈ નદીઓ અહીંયા જોવા મળશે? તો તમને અહીંયા આ અમદાવાદ અને આણંદને અલગ કરતી સાબરમતી જોવા મળશે. વડોદરાને આણંદને, વડોદરાને ભરૂચને અલગ કરતી નદી મહી જોવા મળશે. એટલે મહીને સાબરમતી વચ્ચે તમારો આણંદ જિલ્લો આવેલો છે મનીષાબેન. આ ઉપરાંત આણંદના પાડોશી કેટલા? તો જો બે જિલ્લા તો યાદ રહી જાય, અમદાવાદ યાદ રહી જાય, આ બાજુ આવો તો ભરૂચ અને વડોદરા યાદ રહી જાય, અને માથે બેસો તો ખેડા. આણંદના ચાર જ પાડોશી છે ધવલભાઈ. કેટલા પાડોશી? ચાર પાડોશી. હવે ધવલભાઈ ફેક્ટ યાદ રાખજો, વૌઠામાં બે જ નદીઓ મળે, સાત ન મળે યાર, આખું ગામ ખોટું ભણે છે. વૌઠા ગામમાં બે જ નદીનો સંગમ થાય, સાત નદીઓ ના થાય. બરાબર, આણંદના પાડોશી ચાર બતાવેલા છે. વૈભવભાઈ અત્યારે સ્પષ્ટપણે કીધું આણંદ અને ભરૂચ પાડોશી છે. ભરૂચનો પાડોશી આણંદ થતો હોય તો આણંદનો પાડોશી ભરૂચ થાય કે ના થાય? યસ ભાઈ, દીક્ષિતાબેન, સરદાર પટેલનું ગામ આણંદ એટલે નહીં, ત્રિભુવનદાસ પટેલ, વર્જીસ કુરિયન, ઘણા બધા નામો તમને જોવા મળશે. તો આવી રીતે આણંદ એવી રીતે લોકેટેડ છે જેની બાજુમાં ભરૂચ, વડોદરા, ખેડા, અને તમે જે આખા ગામે ગોખાઈને બેઠું છે, સાત નદીઓનો સંગમ વૌઠા, જે ભાઈ વાસ્તવમાં વૌઠાની અંદર બે જ નદીઓ મળે છે, એ સાબરમતી મળે છે અને બીજી વાત્રક. આ બે જ નદીઓ મળે છે અને આ બે નદીના સંગમ ઉપર વૌઠાનો મેળો ભરાય છે. પણ લોકવાયકા પ્રમાણે આ તમને બતાવતો જ જઉં યાર, ને તો પાછા ખોટા છે. જો અહીંયા બે જ નદીઓ આવે, બધાને બફરિંગ આવે છે. ચોટ્યું નો ડેટા. કરો કોમેન્ટ કરો. રબારી દશરથભાઈ, ખેડામાં કેડા યાર બહુ થઈ ગયું યાર. ચલો, આ વૌઠા ગામ, આ સાબરમતી અને વાત્રક આવ્યા, બે નદીઓ ભેગી થઈ જાય. સાબરમતી ને એને મળ્યા વાત્રક, કેટલી નદીનો સંગમ થયો? તો ગણીને બે જ નદીનો જ મેળા ભરાય. પબ્લિક તો જુઓ કેટલી બધી ભેગી થાય છે, હજી ભેગી થશે, વાર છે. પણ આ બે નદીઓમાં ટોટલ સાત નદીનો સંગમ થાય. જો એક આ નાનકડી ખારી નદી મળી, આવી ઘણી બધી નદીઓ એને મળે છે. બરાબર, એટલા માટે એવું કહેવાય છે કે સપ્ત નદી સંગમ વાસ્તવમાં બે જ નદીનો સંગમ થાય. જો મને પેપર કાઢવા આપે તો હું તો એવું જ પૂછું, સાબરમતીમાં વાસ્તવમાં કઈ બી નદીનો સંગમ થાય? અને પાછા ઓપ્શન એવા ભયંકર મૂકું ને એટલે પાછા તમે ગોથે ચડો. બરોબર, જો કે મને પેપર કાઢવા નહીં આપો, બહુ ચિંતા કરતા નહીં. બરોબર, સ્પષ્ટપણે સમજાવું. એવો પ્રશ્ન પૂછે કે વાત્રકમાં કઈ નદીનો સંગમ થાય? તો વાસ્તવમાં બે થાય.
પણ એવું ઓપ્શનમાં એક બે કરતાં વધારે તો સાથે સાથ નથી યાદ રાખવાની ધવલભાઈ. હા માસા મેવા ખાસી હલી ગયો. સેજ આ બાજુ કરો. હવે સુનિલભાઈ તમને ખબર તમને કઈ રીતે અનુકૂળ આવે છે. ઓકે આપીશું ભાઈ, બુકની માહિતી આપીશ, પુસ્તકની પણ માહિતી આપીશ. ચલો વાંધો નહીં. હવે આણંદ પછી જે અમદાવાદ, ગુજરાતનો એક એવો જિલ્લો, એક એવું સિટી જે ઇંગ્લિશ અને ગુજરાતી બેમાંય બોલે, બરાબર. એકચ્યુઅલી સીધે સીધા સ્ટેટ જજો, આ એ જિલ્લાવાળા. એમાં ગોળ રાઉન્ડ આવશે ત્યાંથી રાઈટ જમણી બાજુ વળી જજો, એ જિલ્લો એટલે અમદાવાદ, બરાબર. દરેક જિલ્લાની એક અલગ ઓળખ હોય. હવે અમદાવાદ જિલ્લો જે છે એ 7 જિલ્લાઓને સ્પર્શ કરે છે, વત્તા દરિયાને પણ સ્પર્શ કરે છે. આ લેન્ડલોક નથી. હમણાં કોઈ મિત્રે કીધું કે અમદાવાદ લેન્ડલોક આવે તો ના આવે ને, દરિયો સ્પર્શ કરે ખંભાતનો અખાત. જો અહીંયા દરિયો સ્પર્શ કરે છે અને અમદાવાદી તો ખબર જ નથી કે અમે દરિયાકાંઠે આવ્યા, કારણ કે અમદાવાદ સિટી છે કે અહીંયા છે ભાઈ, અને દરિયો છે કે 146 કિલોમીટર દૂર છે. હવે અમદાવાદ કેટલા જિલ્લાને સ્પર્શ કરે તો પ્લાનિંગ કે સમજો. જો અમદાવાદને યાદ રાખવું તો કદી ભૂલાય ને એ રીતે શીખવાડું. એક તો અમદાવાદ એક તો લંબચોરસ છે, લાંબો છે જિલ્લો. નીચે અખાત કયો? ખંભાત, ખંભાતનો અખાત. અમદાવાદમાં અહીંયા સાબરમતી નદી આવી છે. જોજો ભાઈ, અમદાવાદમાંથી વચ્ચેથી કદી સાબરમતી ના કરતા, સાબરમતી સાઈડમાં રહે છે. સાબરમતીથી પશ્ચિમમાં અમદાવાદ આવ્યો છે, એટલે સાબરમતીની આ બાજુ ખેડા અને આણંદ નામના મધ્ય ગુજરાતના જિલ્લા જોવા મળે. બે મધ્ય ગુજરાતના જિલ્લા આણંદ અને ખેડા બંને અમદાવાદને સ્પર્શ કરે. માથા ઉપર જતું ઉત્તર ગુજરાતને બે સ્પર્શ કરે, એક મહેસાણા અને બીજો ગાંધીનગર. ઉત્તર ગુજરાતના બે અને મધ્ય ગુજરાતના બે, ઉત્તર ગુજરાતના મહેસાણા અને ગાંધીનગર, મધ્ય ગુજરાતમાં ખેડા અને આણંદ. જ્યારે સૌરાષ્ટ્રમાં આવશે તો ત્રણ સ્પર્શ કરશે, એક ભાવનગર, એક બોટાદ અને એક સુરેન્દ્રનગર. થઈ ગયા 7 અમદાવાદના, 7 પાડોશી થઈ ગયા. ચલો હવે મેપ ઉપર જઈએ ને કથા કરીએ. અમદાવાદના 7 પાડોશી ધવલભાઈ કયા? તો અમદાવાદનો પહેલો પાડોશી ઉત્તર ગુજરાતનું મહેસાણા અને ગાંધીનગર. અમદાવાદના પાડોશી મધ્ય ગુજરાતના ખેડા ને આણંદ. કાઠિયાવાડમાં ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર. હવે જોજો, અમદાવાદમાંથી બે જિલ્લા અલગ પડ્યા છે. એક કાઠિયાવાડનું બોટાદ અમદાવાદમાંથી બન્યું છે અને ગાંધીનગર પણ અમદાવાદમાંથી બનેલું છે. બોટાદ એ પણ અમદાવાદમાંથી બન્યું, ગાંધીનગર એ પણ અમદાવાદમાંથી બન્યું, પણ બાજુના ટેકા લેવા પડ્યા. આ બોટાદ બનાવવા માટે ભાવનગરનો સપોર્ટ લીધો અને ગાંધીનગર બનાવવા માટે મહેસાણાનો સપોર્ટ લીધો. અલ્ટિમેટ એટલું તો યાદ રહી જાય કે અમદાવાદને ટોટલ 7 જિલ્લા સ્પર્શ કરે, આણંદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર, અને થોડું નીચે જાઓ તો દરિયો પણ સ્પર્શ કરે, જેનું નામ છે ખંભાતનો અખાત. ઓકે, એટલે ચલો અમદાવાદથી થોડા હવે આગળ વધીએ. અમદાવાદથી આગળ જઈએ તો તમને જોવા મળશે ગાંધીનગર. ગાંધીનગર અહીંયા મારું ગામ આવ્યું. આ તો ક્યાંક આવો એ બાજુ તો ખબર પડે કે ભાઈ અમે ગાંધીનગર બાજુના છીએ એમ. વચ્ચે કોઈક પૂછતા હતા, સાહેબ ક્યાં ના, તમે અહીં ના એમ, બોર્ડર ઉપર જઉં છું, મજાક કરું છું. ચલો પાછા આવી જાય. યસ ધવલ, બહુ સારું કીધું કે અમદાવાદમાં 7 નદીનો સંગમ, અમદાવાદને 7 જિલ્લા સ્પર્શ કરે. જો સોલંકીભાઈ, વીજે સોલંકી અમદાવાદને પાટણ સ્પર્શ ના કરે, હવે તમને સમજી જશે. હવે ગાંધીનગર જિલ્લો છે દોસ્તો, એ બે જિલ્લામાંથી બન્યો, જીજે 1, જીજે 2. જીજે 1 એટલે કે અમદાવાદ, જીજે 2 એટલે મહેસાણા. જીજે 1, જીજે 2માંથી જીજે 18 બન્યું. 17 જિલ્લા હતા 1960માં. 1960માં કેટલા જિલ્લા હતા? 17 જિલ્લા હતા. એના પછી 1964માં જિલ્લો બન્યો, એટલે 18મા નંબરનો જિલ્લો બન્યો, એટલે આરટીઓ નંબર 18 મળ્યું. ક્લિયર ભાઈ? ફટાફટ યાદ રહી જાય ને. યસ ધવલભાઈ માણસાથી. હવે ગાંધીનગર જિલ્લો અમદાવાદ અને મહેસાણામાંથી એવી રીતે બન્યો છે 1964માં, તે જિલ્લાની સાથે સાથે બીજા 3 જિલ્લા તમારે યાદ રાખવાના થાય. ગાંધીનગર 5 જિલ્લાનો પાડોશી છે. જો 2 તો યાદ રહી જાય, અમદાવાદ અને મહેસાણા. આ બાજુ જે સાબરકાંઠા પણ સ્પર્શ કરે, અરવલ્લી પણ કરે અને ખેડા પણ કરે. બિંદુબેન સમજાવું, ગાંધીનગરના પાડોશી કેટલા? 5. અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી ને ખેડા. હવે લેન્ડલોક એટલે શું?
લેન્ડ ને લોક બધી બાજુથી જમીનથી ઘેરાયો હોય, આ ગાંધીનગર લેન્ડલોક કહેવાય. બધી બાજુથી જમીનથી ઘેરાયેલું છે. અમદાવાદ લેન્ડલોક ના કહેવાય, કારણ કે અમદાવાદને અહીંયા દરિયો સ્પર્શ કરે. જે જગ્યાને દરિયો સ્પર્શ ના કરતો હોય ને બધી બાજુથી જમીનથી ઘેરાયેલો હોય એવા જિલ્લાને લેન્ડલોક ડિસ્ટ્રિક્ટ કહેવાય. ક્લિયર?